મિત્રો, અગાઉ આપણે સલ્ફરના ઓક્સિએસિડના બંધારણો અને સૂત્રો યાદ રાખવાની ટ્રીક જોઈ. તમે લોકોએ તૈયાર કરી દીધી હશે. હવે એના કેટલાક પ્રશ્નો છે એ આપણે સોલ્વ કરીએ. પ્રશ્ન પહેલો છે કે આપેલા પૈકી કોને ઓઇલ ઓફ વિટ્રીઓલ તરીકે ઓળખવામાં આવે છે? તો આપણે જે ચાર્ટ બનાવ્યો છે એમાં મેં અહીંયા તમને લખ્યું છે ઓરેન્જ કલરથી ઓઇલ ઓફ વિટ્રીઓલ સલ્ફ્યુરિક એસિડનું કહેવામાં આવે છે, અને બીજું એ રસાયણનો રાજા તરીકે પણ ઓળખાય છે. કોઈપણ દેશની ઔદ્યોગિક તાકાત એ દેશ કેટલા સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન કરે છે એના ઉપર રહેલો છે. તો ઓઇલ ઓફ વિટ્રીઓલ એટલે શું? H2SO4. તો અહીંયા આપણો જવાબ આવશે સી, H2SO4. પ્રશ્ન બે, આ જે તમને બંધારણ દર્શાવ્યું છે એ કયા એસિડનો છે? તો સલ્ફરના જે ઓક્સી એસિડ જે છે એના જે બંધારણ તમને બતાવ્યા એમાં એક જ ઓક્સી એસિડ એવું છે કે જેમાં સલ્ફર એ બીજા એક સલ્ફર પરમાણુ સાથે આ રીતે ડબલ બોન્ડથી જોડાયેલો છે, અને એ છે થાયો સલ્ફ્યુરિક એસિડ. પ્રશ્ન ત્રણ, થાયો સલ્ફ્યુરિક એસિડમાં છેડા પરના એસ પરમાણુ અને મધ્યસ્થ એસ પરમાણુની ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે જણાવો. આ માટે આપણે બંધારણ આવડવું જરૂરી છે. અહીંયા ઉપરના જ ક્વેશ્ચનમાં મેં બંધારણ દોરેલું છે એના પરથી તમે ઓક્સિડેશન આંક છેડા પરના સલ્ફરનો અને મધ્યસ્થ સલ્ફરનો ગણી શકો. આગળ મેં તમને ઓક્સિડેશન આંક સરળતાથી શોધવાની પદ્ધતિ શીખવાડી છે, એ પ્રમાણે તમે અહીંયા જોશો મધ્યસ્થ પરમાણુ જે છે સલ્ફરનો એનો ઓક્સિડેશન આંક 6 થશે, અને ટર્મિનલ પર જે છે સલ્ફર એનો ઓક્સિડેશન આંક -2 થશે. તો આપણને પહેલું શું પૂછ્યું છે એ જોવાનું છે. છેડા પરના, તો છેડા પરના સલ્ફરનો -2 થશે અને મધ્યસ્થ પરમાણુના 6, એટલે અહીંયા વિકલ્પમાં બહુ ધ્યાન રાખવાનું. તો આપણો એ પ્રમાણે વિકલ્પ થશે, જવાબ થશે સી, -2 અને +6. ચોથો પ્રશ્ન છે કેરોજ એસિડ અને માર્શલ એસિડના એસનો ઓક્સિડેશન આંક ગણો. હવે મિત્રો, કેરોજ એસિડ એનું બંધારણ તમને આવડવું જોઈએ, કારણ કે આ પ્રચલિત નામ છે. સલ્ફ્યુરિક એસિડમાં એક ઓક્સિજન ઉમેરતા પર મોનો સલ્ફ્યુરિક એસિડ મળે છે, જેને આપણે કેરોજ એસિડ કહીએ છીએ, તો એનું બંધારણ. તો આ સલ્ફ્યુરિક એસિડનું જે બંધારણ છે આપણે યાદ રાખ્યું હતું, એમાં એક ઓક્સિજનનો ઉમેરો કરવાનો બે ઓએચ પૈકી કોઈ પણ એક ઓએચની વચ્ચે. હવે તમે જે મેં તમને મેથડ આપી હતી એ પ્રમાણે સલ્ફરનો ઓક્સિજન શોધશો તો અહીંયા કેરોજ એસિડમાં +6 મળશે. અને માર્શલ એસિડની વાત કરીએ તો એનું સૂત્ર જે છે H2S2O8, એનું આપણે બંધારણ દોરીએ તો આ રીતે એસ ડબલ બોન્ડ ઓ ડબલ બોન્ડ ઓ ઓએચ ઓ બોન્ડ ઓ બોન્ડ એસ ડબલ બોન્ડ ઓ ડબલ બોન્ડ ઓ ઓએચ, આ પેરોક્સિલિંગ છે. હવે સ્ટ્રક્ચર મેથડ પ્રમાણે આ દરેક એસનો તમે ઓક્સિડાંક શોધશો તો કેટલો મળશે આપણને? +6 +6 બરાબર. અહીંયા પણ આપણને +6 મળ્યો, એટલે કેરોજ એસિડમાં સલ્ફરનો +6 અને માર્શલ એસિડમાં પણ +6 થશે, એટલે અહીંયા જવાબ મળશે આપણને +6 +6. આપેલ સંયોજનો પૈકી સેમાં એસ બોન્ડ એસ બંધ જોવા મળતો નથી. આપેલા સંયોજન પૈકી સેમાં એસ બોન્ડ એસ બંધ જોવા મળતો નથી. તો અહીંયા વિકલ્પ આપ્યા છે એમાં તમે જોશો તો આ થાયો સલ્ફ્યુરિક એસિડનું ઋણાયન છે.
આ ડાયથાયોનિક એસિડનો ઋણાયન છે, આ પાયરોસલ્ફ્યુરિક એસિડનો ઋણાયન છે, અને આ ડાયથાયોનસ એસિડનો ઋણાયન છે. તો તમે અહીંયા જોશો સી કે જે પાયરો સલ્ફ્યુરિક એસિડનું ઋણાયન છે એમાં એસ ઓ એસ બોન્ડ હોય છે, એસ બોન્ડ એસ હોતો નથી, માટે અહીંયા જવાબ થશે સી. મિત્રો પ્રશ્ન છ, આપેલા પૈકી કયો સલ્ફરનો ઓક્સિએસિડ અસ્થાયી છે? તો એના માટે આપણે તમને આપેલ ચાર્ટ જે છે એમાં સલ્ફ્યુરસ એસિડ અને થાયોસલ્ફ્યુરિક એસિડ આ બંને આ બધા જ સલ્ફરના ઓક્સિએસિડ પૈકી અસ્થાયી છે એ આપણે યાદ રાખવું પડે. એટલે સૂત્ર થયું એચ ટુ એસ ઓ થ્રી અને એચ ટુ એસ ટુ ઓ થ્રી, એટલે અહીંયા વિકલ્પ આવશે બી. પ્રશ્ન નંબર સાત, માર્શલ એસિડ માં એસ ડબલ બોન્ડ ઓ બંધની સંખ્યા કેટલી? તો અહીંયા તમે જો હમણાં જ દોર્યું હતું આપણે માર્શલ એસિડનું સ્ટ્રક્ચર, તો કે એમાં એસ ડબલ બોન્ડ એક બે ત્રણ અને ચાર, એટલે જવાબ થશે ચાર. તો અહીંયા આપણને બી વિકલ્પ આપ્યો છે ચાર. ડાયથાયોનિક એસિડમાં પ્રત્યેક એસનો ઓક્સિડેશન આંક જણાવો. ડાયથાયોનિક એસિડમાં પ્રત્યેક એસનો ઓક્સિડેશન આંક જણાવો. હવે ડાયથાયોનિક એસિડની આપણે વાત કરી હતી કે સલ્ફ્યુરિક એસિડના બે મોલ હોય, એમાં દરેક સલ્ફ્યુરિક એસિડમાંથી એક OH દૂર કરીએ તો આ રીતનું આપણને બંધારણ મળશે, અને એમાં તમે સલ્ફરનો ઓક્સિડેશન આંક આપણને માગ્યો છે. તો અહીંયા પ્લસ વન થશે, કેમ કે ઓ કરતાં એસની ઇલેક્ટ્રોનેગેટિવ ઓછી છે, અહીંયા પ્લસ ટુ થશે, આ બાજુ પ્લસ ટુ થશે, એટલે એસનો કેટલો થયો? પાંચ. તો આ બાજુ પણ એસનો શું થશે? પાંચ. એટલે અહીંયા જવાબ શું મળશે આપણને? પાંચ પાંચ, એટલે જવાબ મળશે બી. પાયરોસલ્ફ્યુરિક એસિડમાં કેટલા સિગ્મા બંધ અને પાઈ બંધ આવેલા છે તે જણાવો. તો હમણાં જ આપણે પાયરોસલ્ફ્યુરિક એસિડ એટલે કે સલ્ફ્યુરિક એસિડ જે છે એના બે મૂળમાંથી પાણીનો એક મૂળ, દૂર કરો. તો પાયરોફોસ્ફોરિક એસિડ મળે, પાયરોનો અર્થ એ છે કે હીટ. હવે એમાં તમે જોશો તો આપણને શું માગ્યું છે? સિગ્મા અને પાઇબંધ. તો પાઇબંધ તો તમને દેખાય છે, એક બે ત્રણ અને ચાર, ચાર પાઇબંધ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ. સિગ્મા બંધની સંખ્યા ગણવાની છે. ફરી આપણે ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ. વિકલ્પ જોઈ લેવાનો, પહેલાં સિગ્મા બંધની સંખ્યા આપણે ગણવાની છે. તો વિકલ્પમાં ગણ આ તમે છ સ્ટ્રક્ચર જોશો તો તમને મળશે અહીંયા જવાબ દસ અને ચાર, દસ અને ચાર.
जो यहाँ पाई बंदी संख्या एक बे त्रण अने चार जारे सिग्मा बंद एक बे त्रण चार पांच आ रीते आ बाजू पांच छ सात आठ नौ अने दस तो दस सिग्मा बंद अने चार पाई बंद एटले आपणो जवाब थयो अंगाड़ी बी। दसमो प्रश्न H2SO3 सल्फ्यूरस एसिड H2SO4 सल्फ्यूरिक एसिड અને H2S2O7 पायरोसल्फ्यूरिक એસિડના બંધારણમાં આવેલા પાઇ બંધ માટે તેની સંખ્યાનો કયો ચડતો ક્રમ યોગ્ય છે। બંધારણ જો દોરતા આવડતા હોય તો આપણે સરળતાથી કહી શકીએ જો અહીંયા આ સલ્ફ્યુરસ એસિડ એમાં પાઇ બંધ એક છે સલ્ફ્યુરિક એસિડ તો એમાં પાઇ બંધ બે છે અને પાયરો સલ્ફ્યુરિક એસિડ તો હમણાં જ આપણે ગણ્યા હતા એમાં પાઇ બંધની સંખ્યા ચાર છે તો એ પ્રમાણે જોતા ઘટતો ક્રમ કીધો છે આપણને એટલે પહેલું પાયરો સલ્ફ્યુરિક એસિડ બીજું સલ્ફ્યુરિક એસિડ અને ત્રીજું સલ્ફ્યુરસ એસિડ એટલે જ આપણો જવાબ થશે સી। અગિયારમો પ્રશ્ન આપેલામાંથી સલ્ફરના કયા ઓક્સી એસિડમાં એસ પરમાણુ વચ્ચે બંધ નથી તો અહીંયા જવાબ મળશે બી પાયરો સલ્ફ્યુરિક એસિડ જેમાં એસ ઓ એસ બોન્ડ છે। બારમો સલ્ફ્યુરિક એસિડના બંધારણમાં સંવર્ક બંધની સંખ્યા જણાવો। મિત્રો સલ્ફ્યુરિક એસિડનું બંધારણ આ રીતે છે એમાં ઓક્સિજન સલ્ફર સાથે બે બંધ જોડાયેલા છે એમાં એક સિગ્મા બંધ બીજો પાઈ બંધ એ કોઓર્ડિનેટ બંધ ગણાય સંવર્ક બંધ ગણાય એ રીતે આ બાજુ પણ સિગ્મા અને પાઈ એટલે કોઓર્ડિનેટ ગણાય એટલે એ સંવર્ક ગણાય એટલે ટોટલ કેટલા સંવર્ક બંધ થયા તો કે બે થયા એટલે જવાબ અહીંયા મળશે આપણને બે બી વિકલ્પ। તેરમો પ્રશ્ન ડાયથાયોનિક એસિડનું આણ્વીય સૂત્ર જણાવો તો સિરીઝમાં કીધું હતું કે ભાઈ એક્સની કિંમત બે હોય આપણે આ સૂત્ર તમને આપ્યું હતું થાયોનિક એસિડનું સિરીઝનું H2SXO6માં એક્સ બરાબર બે લઈએ તો ડાયથાયોનિક એસિડ એક્સ બરાબર ત્રણ લઈએ તો ટ્રાયથાયોનિક એસિડ અને એક્સ બરાબર ચાર લઈએ તો ટેટ્રાથાયોનિક એસિડ તો અહીંયા એક્સ બરાબર બે જોઈએ બરાબર તો આ સૂત્રમાં H2SXO6માં એક્સ બરાબર બે લઈએ તો એ પ્રમાણે જોઈશું તો આપણને અહીંયા વિકલ્પ બરાબર છે જવાબ કયો થશે આપણો તો અહીં ગાડી ડી થશે H2SXO6 જો એક્સ બરાબર બે। પ્રશ્ન 14 નીચેનામાંથી સલ્ફરનો કયો ઓક્સો એસિડ પેરોક્સી જોડાણ ધરાવે છે। મિત્રો પેરોક્સી માટે સલ્ફરનો ઓક્સિડેશન અંક એની જે મેક્સિમમ ઓક્સિડેશન સ્ટેટ પ્લસ સિક્સ છે એના કરતાં જે ઓક્સી એસિડમાં સલ્ફરનો ઓક્સિડેશન અંક વધારે મળે એ પેરોક્સી લિંક ધરાવે છે આ યાદ રાખવાનું। તો એ બી સી અને ડી પૈકી બી તમે જોશો તો એમાં સલ્ફરનો ઓક્સિડેશન અંક પ્લસ એઈટ મળે છે કારણ કે ઓનો માઇનસ ટુ એટલે માઇનસ દસ અને એચનો પ્લસ વન એટલે પ્લસ ટુ એટલે માઇનસ આઠમાંથી બે ગયા એટલે માઇનસ દસમાંથી બે કાઢો એટલે માઇનસ એઈટ એસ માઇનસ એઈટ બરાબર ઝીરો તો એસ બરાબર એઈટ એટલે કે અહીંયા સલ્ફરનો ઓક્સિડેશન અંક આઠ મળે છે માટે એમાં પેરોક્સી લિંક છે એમ કહી શકાય બરાબર એટલે જવાબ બી થયો। થેન્ક યુ મિત્રો।